ગોલ્ડન બ્રિજ બાદ ભરૂચનું શીતલ સર્કલ ટ્રાફિક જામ માટે કુખ્યાત બની રહ્યું હોવાનું લાગી રહ્યું છે ત્યારે તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરે જરૂરી છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેબલ બ્રિજનું નિર્માણ થતાં ભરૂચ અંકલેશ્વરવાસીઓને ગોલ્ડન બ્રિજના ટ્રાફિકથી આંશિક રાહત મળી છે ત્યાં જ ભરૂચની શીતલ ચોકડી ધીમે ધીમે ટ્રાફિક જામ માટે કુખ્યાત બની રહી છે સર્કલ નજીક ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે જેના કારણે આડેધર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે સીતલ સર્કલ પર અંકલેશ્વર તરફથી આવતા વાહનો સિટીમાંથી આવતા વાહનો અને કોલેજ રોડ પરથી આવતા વાહનો ભેગા થાય છે ડાયવર્ઝનના કારણે માર્ગ સાંકડો થઈ જવાથી અહીં ટ્રાફિક જામની પરિસ્થિતિ વિકટ બની રહી છે દહેજના ઉદ્યોગોમાં જતા નોકરિયાતોને લેવા અને મૂકવા આવતી ખાનગી લક્ઝરી બસના ચાલકો આડેધડ બસ ઊભી કરી દેતા ટ્રાફિક જામ થાય છે જેનો ભોગ અન્ય વાહન ચાલકોએ બનવું પડે છે મને અહીંયા ડેલી અમે જોબ કરીએ છીએ ડેલી ભરૂચથી આવતા અંકલેશ્વરથી હું આવું છું અને ડેલી આ જે કામ કામકારી કામ ચાલે છે તેના લીધે અમને ઘણી તકલીફ પડે છે અને ઘણો ટાઈમ વેસ્ટ થાય છે ઘણી વખત તો બસ પણ ચૂકી જવાય છે અમને બાય રોડ જવું પડે છે વહી ટ્રાફિકના નિયમન માટે શીતલ સર્કલ પોઈન્ટ પર માત્ર એક પોલીસ કર્મી અને બીટીટી ના બે જવાન જ ફાળવાયા છે વાહનોનું ભારણ વધુ હોવાથી તેઓ ટ્રાફિક નિયમન કરી શકતા નથી આ તરફ ગોલ્ડન બ્રિજ નજીક માર્ગને અડીને જ ફૂલ બજાર પણ ભરાય છે ફૂલ ખરીદવા આવતા વેપારીઓ તેઓના વાહનો માર્ગ પર જ પાર્ક કરી દે છે જેના કારણે પણ મુખ્ય માર્ગનો ટ્રાફિક અવરોધાય છે તો આ તમામ બાબતે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ગંભીરતા દાખવી ટ્રાફિક નિયમન માટે પૂરતા પગલાં લે એ જરૂરી છે નહી તો નવો બ્રિજ બનતા સુધી ભરૂચ અંકલેશ્વરની જનતા ફરી એકવાર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો કરવો પડશે ભરૂચના ગોલ્ડન બ્રિજમાં મહદઅંશે ટ્રાફિક જામની પરિસ્થિતિનો નિર્વણ આવ્યો ત્યાં જ ભરૂચનું શીતલ સર્કલ ટ્રાફિક જામમાં માટે કુખ્યાત બની ગયું છે સવાર અને સાંજના સમયે અહીં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે એક તરફ જે શીતલ સર્કલ નજીક છે ત્યાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે તેના કારણે ટ્રાફિકનું નિયમન ન થતાં ભારે હલકી વેઠવાનો વાહન ચાલકોને વારો આવે છે સવારના સમયે દહેજ તરફ જતી લક્ઝરી બસના કારણે અહીં ભારે ટ્રાફિક જામ થતું હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે ત્યારે આ ટ્રાફિકના નિયમન માટે માત્ર એક જ પોલીસ કર્મીની ફાળવણી કરવામાં આવી છે તો બે થી ત્રણ બીટીટીના જવાનો પણ ફાળવાયા છે પરંતુ યોગ્ય સમયે ટ્રાફિકનું નિયમન ન થતાં આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર આ પરત્વે ગંભીરતા દાખવી ટ્રાફિક નિયમન વ્યવસ્થિત રીતે કરાવે તે અત્યંત જરૂરી છે કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ ચેનલ નર્મદા ભરૂચ